नमस्कार मित्रों, ओनली योजना यूट्यूब चैनल में आप सब मित्रों स्वागत है। आज तारीख 4 ऑगस्ट 2022। आजना सवारना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां आजे तेमज आवतीकाले गुजरात में केवो वरसादी माहौल रहेशे संपूर्ण माहिती मेळवी चैनल में नवा हो तो सब्सक्राइब करी लेजो। આજે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે। કચ્છમાં રાપર આજુબાજુના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા તો રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, આબુ રોડ, પાલનપુર, થરાદ આજે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમાં સારો એવો વરસાદ, તેમજ સૌરાષ્ટ્રના બોટાદ આજુબાજુના કેટલાક સુરેન્દ્રનગર સુધીના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા, વડોદરા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સારા એવા વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે। દાહોદ, ગોધરા, નડિયાદ, ધોળકા, અમદાવાદ સુધીના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે। જોઈએ આજે બપોર પછીના સમયની અપડેટ, જેમાં આજે આશ્લેષા નક્ષત્ર ગઈકાલથી બેસી ગયેલું છે એટલે વરસાદની માત્રામાં થશે વધારો। બંગાળની ખાડીમાંથી બેક ટુ બેક 3 સિસ્ટમ ગુજરાત ઉપર અસર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ। જોઈએ બપોર પછીની અપડેટ, તો બપોર પછીના સમયે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, ભાણવડ, જૂનાગઢ, જસદણ, ભાવનગર, પોરબંદર તેમજ અલંગ, મહુવા, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ તેમજ અમરેલીના સાવરકુંડલા, ધારી, બગસરા, રાજુલા સહિત અને ભાવનગર જિલ્લાના જેસર બગદાણા પંથક સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલની શક્યતા, તો દક્ષિણ ગુજરાતમાં અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે। અમદાવાદ, વિરમગામ, ધોળકા, નડિયાદ, ગોધરા, લુણાવાડા અને દાહોદમાં વરસાદી માહોલ જોવા મળશે। તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ઉદયપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, પાલનપુર, થરાદ, ધાનેરા, દિયોદર તેમજ દાંતા તાલુકો અને દાંતીવાડા સુધી મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। કે આવતીકાલે 5 તારીખની અપડેટ જોઈએ તો બપોર પછીના સમયે સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં દ્વારકા, સલાયા, જામનગર, ચોટીલા, રાજકોટ, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અલંગ, અમરેલી જિલ્લો તેમજ મહુવા, ઉના, વેરાવળ, જૂનાગઢ, રાજુલા, બગદાણા, જેસર સહિત તેમજ સૌરાષ્ટ્ર સિવાયના દક્ષિણ ગુજરાતમાં વડોદરા, બોડેલી, રાજપીપળા, અમોદ, ભરૂચ, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ તેમજ મધ્ય ગુજરાત તરફ જોઈએ તો દાહોદ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર, ખેડા, આણંદ તેમજ કચ્છ જિલ્લામાં માંડવી, ગાંધીધામ, રાપર અને ખાવડામાં વરસાદી માહોલ જોવા મળશે। તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર, થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર સહિત આબુ રોડ અને થરાદ, ધાનેરા, દિયોદર, દાંતા તાલુકા સુધીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। તો જોઈએ હવે આગામી સમયમાં 6 તારીખની અપડેટ, જેમાં 6 તારીખમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ ચાલુ રહેશે। દિવસ અને રાત્રિ દરમિયાન પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલમાં વધારો થશે। આગામી સમયમાં 3 સિસ્ટમ ગુજરાત ઉપર આવશે અને ગુજરાતમાં 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। 6 તારીખમાં પણ સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે। તો રાત્રિના સમયે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્ત્વના હવામાન સમાચાર। ફરી વખત આપણે મળીશું નવી જ અપડેટ સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી રજા આપશો, જય જવાન, જય કિસાન।